राजकोट जिलाना उपलेटामा तालुका पंचायत भवन लोकार्पण करवामा आव्यु हतु अने आ समय भाजपना नेतानी हाजरीमा 70 जेटला कोंग्रेसना कार्यकरो भाजपमा जोडाया हता। गुजरात भरमा विकासना कामो अने प्रजानी सुविधा माटे सरकार द्वारा सतत नवा नवा कामो करवामा आव्या छे, जेने लईने राजकोट जिलाना उपलेटामा नवा तालुका पंचायत भवनना बांधकाम करवामा आव्यु। 3 महिना जेवा टूंका समयमा बनेला तालुका पंचायतना भवनने तालुकाना अनेक गामोने प्राथमिक सुविधा आपवामां आवशे। आ भवननुं लोकार्पण पोरबंदर सांसद रमेशभाई धडुक, राज्यना केबिनेट मिनिस्टर બ્રિજેશ મેરજિયા, જયેશ રાધડિયા સહિત તમામ રાજકીય આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। 1,75,00,000 ખર્ચે બનેલા નવા ભવનમાં લોકોને વધુ સારી સુવિધાસભર કામગીરી થાય તેવા તમામ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે એમ પણ જણાવાયું હતું। અહીં આવતા અરજદારોને તમામ જાતની સુવિધા મળી રહે અને તેમના કામો સરળતાથી થઈ જાય તેવી કામગીરી થશે તેવું રાજ્યના કેબિનેટ મિનિસ્ટર બ્રિજેશ મેરજિયાએ જણાવ્યું હતું। આ તકે હાજર કેબિનેટ મિનિસ્ટર બ્રિજેશ મેરજિયા અને સાંસદ રમેશ ધડુકની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। આજરોજ અમે માનનીય મંત્રી શ્રી બ્રિજેશ મેરજિયા સાહેબ, સાંસદ સભ્ય શ્રી રમેશ ધડુક સાહેબ, રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી ખાચરિયા સાહેબ અને ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા આજરો તમારો ઉપલેટા ચંદ્રવાડિયા વિક્રમ પરિવાર સહિત અમે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ। અમારો પરિવાર છેલ્લા 30 વર્ષથી જુદા જુદા રાજકીય ક્ષેત્રે કાર્યરત છે અને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં કાર્યરત હતો। હવે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહેબના વિચાર સાથે અને ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે પ્રેરાઈ આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ કરીને અમે ભારતીય જનતા પાર્ટીમાં આવીએ છીએ। આજે ઉપલેટા ખાતે તાલુકા પંચાયતના ભવનના લોકાર્પણ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની અંદર ઉપલેટા શહેર અને તાલુકામાંથી મોટા આગેવાનો ભારતીય જનતા પાર્ટીને સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીને જોઈન કરેલ છે। વિપુલ ધામેજા, D9 ન્યૂઝ, ઉપલેટા।